नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण छ में जुए प्रथम सत्र में संस्कृत विषय में एक थी आठ पाठ चाली गया है। बराबर है, जम के पेलो आप वंदना चाली गया, त्यार पछी चित्रबदा ने एक थी चार चाली गया, त्यार पछी आकाशहपति चाली गया, आकाश पड़े, त्यार पछी लेखनम अक्षर लेखन पर चाली गया, संख्या एक थी बार संख्या की संस्कृत में माहिती मेळवी, त्यार पछी आप तो हसती 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 एटले हाथी हाथी वाड़ो पाठ पण चाली गया, त्यार पछी पुनरावर्तन एक पण चाल्यु, सप्तवासरा एटले सात वार। बराबर छे, एमां मंगलवार सोमवार ने आवतीकाल ने एनी समझ आपणे मेळवी, त्यार पछी करोती एटले करे छे, एमां आपणे क्रियापदोनी पण समझ मेळवी, त्यार पछीनो जे वार्तारूपी एक पाठ हतो काकस्य चातुर्यम एटले कागडानी चतुराई नामनो एक पाठ हतो ए पण आपणे चलाव्यो। बराबर छे, हवे नवमो पाठ छे समय। समय आपणे छेल्लो पाठ छे, त्यार पछी पुनरावर्तन बेनी समझ आपीश अने आपणे संस्कृत विषयमां ધોરણ છ માં અભ્યાસક્રમ પૂરો થાય છે। બરાબર છે, પુનરાવર્તન બેની પણ સમજ જોઈએ, તો આપણે નવમો પાઠ સમય એ આપણે આજે જોઈએ। પાઠ નવ સમય। સમય એટલે સમય થાય, ઘડિયાળમાં કેટલા વાગ્યા છે એ પણ આપણે સંસ્કૃતમાં કહી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલીક ઘડિયાળ આપેલી છે, એ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે એનું સંસ્કૃતમાં અંકોમાં અને શબ્દોમાં છે એ તમને હું સમજ આપીશ। પહેલાં તો આપણે એ વસ્તુ કે વાગ્યા, આપણે ત્રણ વાગ્યા, પાંચ વાગ્યા, ચાર વાગ્યા એવું બોલીએ છીએ, તો સંસ્કૃતમાં વાગ્યા શબ્દનું સંસ્કૃત શું થાય? તો વાગ્યા એટલે વાદનમ, વાદનમને આપણે વાગ્યા કહી શકીએ છીએ। જેમ કે આ ઘડિયાળમાં પાંચ વાગ્યા છે, બરાબર છે, તો અહીંયા પાંચ વાગવાનું આપણે અંકોમાં આ રીતે લખીએ છીએ, સંસ્કૃતમાં પાંચને આ રીતે લખાય છે, તો તમારે પણ સંસ્કૃતમાં પાંચને આ રીતે લખવાનું છે। ત્યાર પછી ડબલ ટપકાને જીરો, તો પાંચ વાગ્યા આ રીતે અંકોમાં આપણે લખી શકાય, અને શબ્દોમાં તો સંસ્કૃતમાં પાંચને આપણે પાંચ કહીએ છીએ, બરાબર છે, અને પંચ એવો શબ્દ આપણે સંસ્કૃતમાં વાપરીએ છીએ, અને વાગ્યા એને આપણે વાદનમ કહીએ છીએ, તો પંચવાદનમ પાંચ વાગ્યા છે એને સંસ્કૃતમાં આપણે પંચવાદનમ કહેવામાં આવે છે। જો ફરીથી, પાંચ વાગ્યા છે એને સંસ્કૃતમાં પંચવાદનમ કહેવામાં આવે છે। ત્યાર પછી બીજી ઘડિયાળમાં છે, એમાં આઠ વાગ્યા છે, તો આઠ વાગ્યાને અંકોમાં આ રીતે દર્શાવી શકાય છે, આઠ પાડવાનો છે બે ટપકા અને ડબલ ઝીરો। આઠને સંસ્કૃતમાં અષ્ટ કહેવાય છે, વાગ્યને સંસ્કૃતમાં વાદનમ કહેવાય છે, માટે અષ્ટવાદનમ એવું થાય છે। બરાબર છે, ફરીથી આઠ વાગ્યાના અંકોમાં આ રીતે લખાય છે, અષ્ટવાદનમ એટલે અષ્ટ એટલે આઠ, ને વાદનમ એટલે વાગ્યા, માટે આઠ વાગ્યા છે એવું સંસ્કૃતમાં અષ્ટવાદનમ કહેવાય, અષ્ટવાદનમ એટલે આઠ વાગ્યા છે। બરાબર છે, એ રીતે આ ઘડિયાળમાં ત્રણ વાગ્યા છે, તો સંસ્કૃતમાં ત્રણને ત્રીણી આપણે કહીએ છીએ, પણ અહીંયા ત્રણ વાગ્યા અંકોમાં આ રીતે ત્રણ લખાય, સંસ્કૃતમાં ડબલ ઝીરો કરી દેવાના, ત્યાર પછી ત્રિવાદનમ ત્રણ વાગ્યા છે એને સંસ્કૃતમાં શું કહેવાય? ત્રિવાદનમ કહેવામાં આવે છે। ત્યાર પછી આ ઘડિયાળમાં એક વાગ્યો છે, તો આપણે સંસ્કૃતમાં એકને એક કહીએ છીએ, તો એક વાદનમ એક આ રીતે લખી ડબલ ઝીરો મૂકવાના છે, અને વાદનમ એટલે વાગ્યા એટલે એક વાદનમ, એ રીતે આપણે એને સંસ્કૃતમાં વાંચી શકીએ છીએ। તો એક વાગ્યાને સંસ્કૃતમાં એક વાદનમ કહેવામાં આવે છે। ફરીથી એક વખત ફરી ઘડિયાળ જોઈએ, આ ઘડિયાળમાં પાંચ વાગ્યા છે, તો સંસ્કૃતમાં તેને પંચવાદનમ કહેવામાં આવે છે, આ ઘડિયાળમાં આઠ વાગ્યા છે, તો સંસ્કૃતમાં તેને અષ્ટવાદનમ કહેવામાં આવે છે, આ ઘડિયાળમાં ત્રણ વાગ્યા છે, તો સંસ્કૃતમાં તેને ત્રિવાદનમ કહેવામાં આવે છે, આ ઘડિયાળમાં એક વાગ્યો છે, તો સંસ્કૃતમાં તેને એક વાદનમ કહેવામાં આવે છે। તો તમે એટલો સમજ મેળવી હશે કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે। બરાબર છે, આગલા ધોરણોમાં તમારા વિદ્યાર્થી મિત્રો, ધારો કે અહીંયા ત્રણ વાગ્યા છે, તો સાડા ત્રણ શબ્દ એટલે સાડા શબ્દ માટે સાર્ધ વપરાય, તો સાર્ધ ત્રિવાદનમ થાય છે સાડા ત્રણ વાગ્યા હોય તો, પણ એ હવે આપણે સાતમા ધોરણમાં સમજવાનું છે। આગળ પશ્યતુ એ વચ લખ્યું હતું, અને જુઓ અને પછી એને લખવાનો છે સમય, કેટલા વાગ્યા છે આપણે સમય તમારે લખવાનો છે। નીચે ખાલી જગ્યા પણ આપેલી છે, ઉપર ઘડિયાળમાં આપેલો સમય તમારે જોઈ અને સારા અક્ષરે તમારે નીચે એને લખવાનો રહેશે। બરાબર છે, સારા અક્ષરે તમારે લખવાનું છે, નો રહેશે, ધારો કે પહેલી ઘડિયાળ છે, બરાબર છે, એમાં આપણે જોઈએ છીએ ઘડિયાળમાં
કેટલા વાગ્યા છે તો 11 વાગ્યા છે, બરાબર છે? તો એને આપણે સંસ્કૃતમાં અંકોમાં શબ્દોમાં તો તમે જુઓ છો એકને આ રીતે આપણે લખીએ છીએ, બરાબર છે? બીજો એક આ રીતે, પછી બે ટપકા કરીને 00 કરવાના છે, અંકોમાં આ રીતે લખવાનું. હવે આપણે 1 થી 12 સંખ્યા છઠ્ઠા ધોરણમાં ભણ્યા તો 11 પણ આવે છે, તો 11ને આપણે સંસ્કૃતમાં શું કહીએ? એકાદશ કહીએ, બરાબર છે? તો વાદનમ અને એકાદશ, માટે એકાદશ એટલે 11 ને વાદનમ એટલે વાગ્યા, એટલે 11 વાગ્યા, તો એકાદશ વાદનમ એવું સંસ્કૃતમાં 11 વાગ્યાનું થાય છે. જેમ કે હું લખું છું અહીંયા એકાદશ વાદનમ, આ રીતે એકાદશ વાદનમનું સંસ્કૃત થશે. ત્યાર પછી 4 વાગ્યા છે તો એને આપણે પહેલાં આ રીતે દર્શાવી દેવાય, ત્યાર પછી એને શબ્દોમાં ચારને સંસ્કૃતમાં ચતુર કહીએ તો ચતુર્વાદનમ કહેવાશે. શું કહેવાશે? ચતુર્વાદનમ. આ રીતે એને સંસ્કૃતમાં તમારે લખવાનું છે. ત્યાર પછી આ ઘડિયાળમાં બંને કાંટા 12 પર છે, માટે 12 વાગ્યા છે, બરાબર છે? તો એને 12ને સંસ્કૃતમાં દ્વાદશ કહીએ છીએ. તો પહેલાં અંકોમાં લખી દેવાનું, પછી દ્વાદશ વાદનમ, દ્વાદશ વાદનમ, બરાબર છે? દ્વાદશ વાદનમ એટલે 12 વાગ્યા, 12 વાગ્યાને સંસ્કૃતમાં દ્વાદશ વાદનમ કહેવામાં આવે છે. આ ઘડિયાળમાં 3 વાગ્યા છે, બરાબર છે? તો 9 વાગ્યા છે, તો 9ને પહેલાં આપણે સંસ્કૃતમાં આ રીતે લખી દઈએ છીએ, 9 વાગ્યા. ત્યાર પછી 9ને સંસ્કૃતમાં 9 જ કહેવાય, તો માટે 9 વાદનમ. અને મ છે એ ખોડું છે, બરાબર છે? એને ખોડું મૂકવાનું છે. 9 વાદનમ, 9 વાગ્યા છે એને સંસ્કૃતમાં 9 વાદનમ કહેવામાં આવે છે. ત્યાર પછી છે આ ઘડિયાળમાં 10 વાગ્યા છે, તો સંસ્કૃતમાં 10ને આપણે 10 કહીએ છીએ. પહેલાં તો એને અંકોમાં લખી દો આ રીતે, પછી એને શબ્દોમાં લખો 10 વાદનમ. બરાબર છે? હવે એ જ રીતે આ ઘડિયાળમાં 7 વાગ્યા છે, બરાબર છે? 7ને સંસ્કૃતમાં આપણે સપ્ત કહીએ, વાગ્યાને સંસ્કૃતમાં આપણે વાદનમ કહીએ, માટે સપ્ત વાદનમ કહેવાય છે. પહેલાં આપણે અંકોમાં લખી દો, અને 7 વાગ્યા છે, હવે એને સપ્ત વાદનમ આપણે એને કહેવાય છે સંસ્કૃતમાં, માટે એને સપ્ત સપ્ત વાદન. ત્યાર પછી અહીંયા 2 વાગ્યા છે, તો 2ને સંસ્કૃતમાં આપણે દ્વિ કહીએ છીએ, તો માટે 2 વાગ્યા છે એને સંસ્કૃતમાં દ્વિવાદનમ કહેવાશે. તો પહેલાં આપણે આ રીતે 2 લખી દઈશું, 2 વાગ્યા, પછી એને દ્વિવાદનમ, મ છે એને ખોડો લખવાનો રહેશે. ત્યાર પછી આ ઘડિયાળમાં જુઓ છો તો 6 વાગ્યા છે, 6ને સંસ્કૃતમાં ષડ કહીએ છીએ, માટે 6 વાગ્યા છે એને સંસ્કૃતમાં ષડ વાદનમ કહેવામાં આવશે. તો પહેલાં એને આ રીતે 6 લખી દો, પછી એને ષડવાદનમાં 6 છે એ ષટકોણનું 6 આવશે, બરાબર છે? યાદ રાખવાનું, ષડવાદનમ છે આ રીતે, બરાબર છે? 6 વાગ્યાને સંસ્કૃતમાં ષડવાદનમ કહેવામાં આવે છે. હવે ફરીથી એક વખત ફરી ઘડિયાળ જોઈ દઈએ. પહેલેથી આ ઘડિયાળમાં 5 વાગ્યા છે, માટે સંસ્કૃતમાં તેને પંચવાદનમ કહેવાય છે. આ ઘડિયાળમાં 8 વાગ્યા છે, તો સંસ્કૃતમાં તેને અષ્ટવાદનમ કહેવાય છે. આ ઘડિયાળમાં 3 વાગ્યા છે, તો સંસ્કૃતમાં તેને ત્રિવાદનમ કહેવાશે. આ ઘડિયાળમાં 1 વાગ્યો છે, તો સંસ્કૃતમાં તેને એકવાદનમ કહેવાશે. ત્યાર પછી આ ઘડિયાળમાં 11 વાગ્યા હતા, તો આપણે સંસ્કૃતમાં તેને એકાદશ વાદનમ આપણે એને લખ્યું છે. 11ને એકાદશ કહેવાય, વાગ્યાને વાદનમ, માટે એકાદશ વાદનમ કહેવાય છે. આ ઘડિયાળમાં 4 વાગ્યા છે, તો સંસ્કૃતમાં તેને ચતુર્વાદનમ કહેવાશે. આ ઘડિયાળમાં 12 વાગ્યા છે, તો સંસ્કૃતમાં તેને દ્વાદશ વાદનમ કહેવાશે. આ ઘડિયાળમાં 9 વાગ્યા છે, તો સંસ્કૃતમાં તેને 9 વાદનમ કહેવાશે. ત્યાર પછી આ ઘડિયાળમાં 10 વાગ્યા છે, તો સંસ્કૃતમાં તેને 10 વાદનમ કહેવામાં આવશે, બરાબર છે? એ રીતે જ આ ઘડિયાળમાં 7 વાગ્યા છે, તો સંસ્કૃતમાં તેને આપણે સપ્તવાદનમ કહેવાશે. આ ઘડિયાળમાં 2 વાગ્યા છે, તો સંસ્કૃતમાં તેને દ્વિવાદનમ કહેવાશે. એ જ રીતે આ ઘડિયાળમાં 6 વાગ્યા છે, તો સંસ્કૃતમાં તેને ષડવાદનમ કહેવામાં
આવશે. ત્યાર પછી પાછળ જોઈ લઈએ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું છે કે પઠતુ ચિંતયતુ એટલે વિચારો, વાંચીને પછી વિચારવાની વાત અહીંયા કરી છે. જેમ કે સંખ્યાવાચક શબ્દ છે એકમ, દ્વે, ત્રીણી, ચતવારી, ષટ. સમયવાચક શબ્દ છે એને એકને એકવાદનમ કહેવાય છે, દ્વેને દ્વિવાદનમ કહેવાય છે, ત્રીણી હોય તો ત્રિવાદનમ કહેવાશે, બરાબર છે. ચતવારી હોય તો ચતુર્વાદનમ કહેવાય, ષઠ હોય તો ષડવાદનમ કહેવામાં આવે છે. સમયદર્શક શબ્દો અને સંખ્યાવાચક શબ્દો ખાસ તમારે એને યાદ રાખવાના છે, કારણ કે એ યાદ રાખશો તો તમને એનો થોડો ખ્યાલ આવશે કે એકમ એકમવાદનમ ના લખાઈ જાય, દ્વે તો દ્વેવાદનમ ના લખાઈ જાય, કારણ કે એકમ હોય તો એને સમયવાચક શબ્દમાં એકવાદનમ કહેવાય છે. સંસ્કૃતમાં બેને આપણે દ્વે કહીએ છીએ, પરંતુ જ્યારે બે વાગ્યા હોય તો એને દ્વિવાદનમ કહેવાશે. એ રીતે સંસ્કૃત શબ્દમાં આપણે ત્રણને ત્રીણી કહીએ છીએ તો ત્રીણીવાદનમ ના લખાય, પણ શું થશે, ત્રિવાદનમ થશે, બરાબર છે. એ રીતે ચતવારી એટલે ચાર, પણ એને ચતુર્વાદનમ કહેવામાં આવશે સમયવાચક શબ્દમાં. ષટ કહેવાશે છ ને, તો એને ષડવાદનમ એને સંસ્કૃતમાં કહેવાશે. તો આ શબ્દો પણ તમારે નોટમાં લખવાના છે અને યાદ રાખવાનું રહેશે. હવે સ્વાધ્યાય આવે છે. સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે જોડકા જોડો, બરાબર છે. જો એમાં અહીંયા 7 વાગ્યા છે, અહીંયા 6 વાગ્યા છે, અહીંયા 4 વાગ્યા છે, અહીંયા 8 વાગ્યા છે, અહીંયા 5 વાગ્યા છે. હવે બાજુમાં તમે જોઈ શકો છો કે ચતુર્વાદનમ છે, સપ્તવાદનમ છે, પંચવાદનમ છે, ષડવાદનમ છે અને અષ્ટવાદનમ છે. હવે 7 વાગ્યા હોય તો સંસ્કૃતમાં આપણે એને સપ્તવાદનમ કહીએ, બરાબર છે. તો એને એની સાથે તમે અહીંયા સાચો જવાબ 7ની સામે સપ્તવાદનમ લખી શકો છો, અથવા આ રીતે જોડી પણ તમે શકો છો. તો 7 વાગ્યા છે અને સપ્તવાદનમ કહેવાય, તો આ રીતે તમારે એને જોડી દેવાનું રહેશે, અથવા એની સામે પણ જવાબ લખી શકો છો. અહીંયા 6 વાગ્યા છે, 6 વાગ્યાને સંસ્કૃતમાં ષડવાદનમ કહેવાય છે, તો આને આની સાથે જોડી દેશું. 4 વાગ્યાને સંસ્કૃતમાં ચતુર્વાદનમ કહેવાય છે, તો 4ને ચતુર્વાદનમ સાથે જોડી દેશું. 8 વાગ્યાને સંસ્કૃતમાં અષ્ટવાદનમ કહેવાય છે, માટે 8ને 8 વાગ્યા સાથે જોડી દેશું. 5 વાગ્યાને સંસ્કૃતમાં પંચવાદનમ કહેવાય છે, માટે આને પંચવાદનમ સાથે જોડી દેશું. તો આ રીતે તમે જોડી શકો છો, અથવા એની સામે સાચા જવાબો પણ લખી શકો છો. તમારે પુનરાવર્તન 2 જોઈએ, કારણ કે હવે જુઓ આ પાઠ આપણો અહીંયા પૂરો થઈ જાય છે, બરાબર છે. પરંતુ તમારે સમય છે એ નોટમાં સારા અક્ષરે લખવાનું છે. આ બધી જ ઘડિયાળો દોરવાની છે, 5 નંબર 33 ઉપર આપેલી તમામ ઘડિયાળો, અહીંયા ચોપડીવાળાએ આપેલી ઘડિયાળો પણ તમારે દોરવાની છે. આ સમય લખવાનો રહેશે, શક્ય હોય તો એની નીચે ગુજરાતીમાં પણ તમે સમય લખજો, બરાબર છે, તો તમને થોડો ખ્યાલ આવશે. ત્યાર પછી આ બધી ઘડિયાળો દોરવાની છે અને તમારે એની નીચે એનો સમય લખવાનો રહેશે, અને સમયને ગુજરાતીમાં પણ લખજો, તો જેથી તમને થોડો વધારે ખ્યાલ આવે. ત્યાર પછી તમારે પઠતું ચિંતયતું આજે છે એ પણ તમારે લખીને સમજવાનું છે, બરાબર છે. ત્યાર પછી તમારે સ્વાધ્યાય પણ લખવાનું છે. સ્વાધ્યાયમાં ખાલી એક જ જોડકું આપેલું છે, એકલું લખવાનું રહેશે. તો આટલું તમારે સારા અક્ષરે નોટમાં લખવાનું છે, સ્વાધ્યાય પોથીમાં પણ પૂરવાનું રહેશે. હવે આપણે પુનરાવર્તન 2 જોઈએ. એમાં જો પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોનું અનુલેખન કરો. વિદ્યાર્થી મિત્રો, અનુલેખન એટલે જે આપેલા છે એ જ શબ્દો તમારે સારા અક્ષરે લખવાના રહેશે. જેમ કે પહેલો શબ્દ છે સુંડા, બીજો સૃષ્ટિ, પછી ત્રીજો છે કર્ણો, 4 છે પુચ્છમ, 5 ક્રીડતી, 6 અધ્ય, 7 હય અને 8 સ્વઃ. આ બધા સારા અક્ષરે શબ્દો તમારે લખવાના છે. ત્યાર પછી જોડકું છે, એમાં ક અને ખ, કમાં હસ્તી, કદલી સુદ્રશ્ય, ઉદરમ, કર્ણો અને દંતુ, બરાબર. એ તમારે નીચે એની સામે લખવાના રહેશે. જેમ કે હાથી છે, એનું કેવું સ્વરૂપ છે, દિવ્ય જેવી સૃષ્ટિ છે, દેવી ભગવાનની સૃષ્ટિ, તો હસ્તી સામે દેવી સૃષ્ટિ. કદલી સુદ્રશ્ય એટલે કે એ તમારે જોઈ અને વ્યવસ્થિત તમારે લખવાનું રહેશે. ઉદરમ એ કેવું છે, ભંડાકાર, મોટું, વિશાળ છે, એના કર્ણો છે તો શૂર્પાકાર છે. નીચે આપેલા હાથીના ચિત્રમાં કોષ્ટક શબ્દ પસંદ કરી, કોષ્ટકમાંથી તમારે શબ્દ પસંદ કરવાનું છે, અંગોના નામ લખવાના રહેશે નીચેના હાથીના છે, જેમ કે સુંડા,
એટલે શુંડ, દંતો એટલે દાંત, કર્ણો એટલે કાન, ઉદરમ એટલે પેટ, પાદા એટલે પગ, પૂચ્છમ એટલે પૂંછડી, નેત્રમ એટલે આંખો. તો ધારો કે તમારે નેત્રમ લખવી છે તો પેન્સિલથી તમારે આ આંખ આગાડી આ રીતે નિશાની કરવાની અને એની સામે તમારે નેત્રમ એવું તમારે ચિત્ર સામે લખવાનું છે. ચિત્ર વિદ્યાર્થી મિત્રો કાં તો તમે દોરી શકો કાં તો તમે ચોંટાડી પણ શકો છો. તો પુનરાવર્તન બે જ્યારે તમે લખો ત્યારે હાથીનું ચિત્ર દોરવાનું રહેશે, બરાબર છે. હસ્તી હસ્તીવાળો પાઠ છે એમાં પણ હાથીનું ચિત્ર દોરીને આ રીતે અંગો તમારે લખવાના રહેશે. પાછળ જુઓ, નીચે આપેલા ખાનાઓમાં વિચારીને લખો કે આજે અધ્ય સોમવાસર હોય તો ગઈકાલે કયો હોય ને આવતીકાલે કયો હોય. જેમ કે હયો, બરાબર છે, એટલે ગઈકાલે કયો હતો, આજે કયો છે ને આવતીકાલે કયો છે. એ રીતે તમારે આ આજે, આવતીકાલે અને ગઈકાલે એ શબ્દને અનુલક્ષીને તમારે આ પૂરવાનું રહેશે. પાંચમો પ્રશ્ન છે, નીચે ચિત્રમાં આપેલા ક્રિયાપદોને આધારે નામ પદ જોડીને વાક્ય બનાવો. હવે ક્રિયાપદ આપણે તમે જોયો છે કરોતી એટલે કરું છું, એ નામનું પાઠ છે એમાં આવતું હતું, બરાબર. પતતી એટલે પડે છે, ક્રીડતી એટલે રમે છે, લીખતી એટલે લખે છે, પીબતી એટલે પાણી પીવે છે, અને ઉપવિશતી એટલે બેઠો છે નીચે, બરાબર છે, વૃક્ષની નીચે બેઠો છે. નીચેના વાક્યો ઘટનાક્રમ મુજબ ગોઠવો એ પહેલાં પાંચમો પ્રશ્ન છે એ જુઓ ફરીથી. તો ક્રિયાપદના આધારે વાક્યો બનાવવાના રહેશે, બરાબર. ધારો કે રમેશ હ ક્રીડતી, રમેશ રમે છે, બરાબર છે. એ રીતે અહીંયા છે સુધા લિખતી, સુધા નામની છોકરી લખે છે, એ રીતે તમે વાક્ય બનાવી શકો છો. છઠ્ઠો પ્રશ્ન જુઓ કે નીચેના વાક્યો ઘટનાક્રમ મુજબ ગોઠવવાના છે. કાકસુવર્ણ શા કાગડાની ચતુરાઈ નામનો જે પાઠ છે એના આધારે તમારે કઈ ઘટના પહેલાં બને છે એ ઘટનાના આધારે એ વાક્ય તમારે પહેલું લખવાનું છે, એ રીતે ક્રમવાઇઝ ગોઠવવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃતમાં તમામ પાઠ પૂરા થઈ જાય છે. અભ્યાસક્રમ આપણો સંસ્કૃતનો પૂરો થઈ જાય છે. એક વખત ફરીથી હું તમને અનુક્રમણિકામ બતાવી દઉં છું. આપણે વંદના ચાલી ગયા છે, ચિત્રપદાની 1-4, આકાશ સહપત્તિ, લેખનમ પણ ચાલી ગયા છે, સંખ્યા ચાલી ગયા, હસ્તી હસ્તીવાળો પાઠ ચાલી ગયા, પુનરાવર્તન 1, સપ્તવાસરા 7 વાર પણ ચાલી ગયા, કરોતી ચાલી ગયા, કાકસ્ય ચાતુર્યમ ચાલી ગયા, સમય પણ ચાલી ગયા, અને અત્યારે પુનરાવર્તન 2 પણ ચાલી ગયા, બરાબર છે. તો એ રીતે આપણે જોયું કે સંસ્કૃતમાં ધોરણ 6માં અભ્યાસક્રમ પૂરો થાય છે. ફરીથી તમારે તમામ પાઠ છે એ વ્યવસ્થિત વાંચીને તૈયાર કરી દેવાના અનુવાદ સાથે. તમારી સંસ્કૃતની નોટમાં બધા જ પાઠનો અનુવાદ અને સ્વાધ્યાયને શબ્દાર્થ લખેલો હોવું જોઈએ. શાળા ચાલુ થાય તો પછી મારી સહી કરવાની રહેશે. ત્યાર પછી સંસ્કૃતમાં ધોરણ 6માં સ્વાધ્યાય પોથી પણ પૂરેલી હોવી જોઈએ. ઓકે.